રાજ્યમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. કાળઝાળ ગરમીમાં ધરતી પર જાણે કે ફાટી ગઈ હોય તેમ તિરાડો જોવા મળી રહી છે. જમીનને ઉપર આડ નીકળતી હોય તેવા દ્રશ્યો, મૃગજળ જેવા દ્રશ્યો જોવા મળતા હોય છે. સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો વધી રહ્યો છે અને 45 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે ત્યારે મધ્ય ગુજરાતમાં પણ તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સિંચાઈના પાણીની અસુવિધા અને પીવાના પાણીની સુવિધા વગરના જે વિસ્તાર છે તેવા વિસ્તાર નપાણિયા વિસ્તાર તરીકે ઓળખાતા મધ્ય ગુજરાતના કપડવંજ તાલુકાના પૂર્વ પટ્ટાનો આ વિસ્તાર છે. સમગ્ર ખેતીમાં કાળઝાળ ગરમીમાં ખેતરો હાલમાં તિરાડો પડી ગયેલી જોવા મળી રહી છે. એક તરફ અતિશય ગરમી અને બીજી તરફ બાફ જોવા મળી રહ્યો છે અને આસમાનમાં વાદળો ની જાણે કે ખેડૂતો રાહ જોતા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. લૂક લાગવાના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. ત્યારે બપોરના સુમારે ધૂમધકતા તાપમાં લોકો બહાર નીકળવાનું પણ ગામડામાં ટાળતા હોય છે. આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો તે પૂર્વ પટ્ટાનું દ્રશ્ય છે, જ્યાં ખેતરોમાં કાળઝાળ ગરમીમાં જમીનમાં તિરાડો પડેલો ખેતર જોવા મળી રહ્યું છે અને ખૂબ જ મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. આસમાનમાંથી જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી આ તિરાડો પુરાવાની કોઈ શક્યતા નથી. અહીંયા પીવાના પાણી અને સિંચાઈના પાણીની ગંભીર સમસ્યાના કારણે જમીનમાં મોટાભાગે તિરાડો પડતી હોય છે અને જે લીલી હરિયાળી કહી શકાય તેવું આ વિસ્તાર નથી. અહીંયા માત્ર ને માત્ર કાળઝાળ ગરમી, ધૂમધકતો તાપ અને વૃક્ષ વિનાનું આ વિસ્તાર જોવા મળી રહ્યું છે. અહીંયા વરસાદ પર આધારિત જ ખેતી થતી હોય જેને લઈ અને આ જમીનમાં તિરાડો પડતી હોય છે અને વૃક્ષારોપણ કરીએ તો પણ પાણીના અભાવે વૃક્ષો સુકાઈ જતા હોય છે. ત્યારે અહીંયા જે પૂર્વ પટ્ટું કહી શકાય છે 45 જેટલા ગામ જે છે તે ગામોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યાથી લઈને વૃક્ષારોપણ પણ કરી શકાતું નથી. ને જો વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષારોપણ પાછળ જે ખર્ચ કરવામાં આવે વન વિભાગ દ્વારા તે પણ સક્સેસફુલ જતું નથી અને વૃક્ષો સુકાઈ જવાની ઘટના સામે આવતી હોય છે. કાળઝાળ ગરમી ઉનાળાની હોય ત્યારે પાણી પીવાનું ન મળતું હોય અને સિંચાઈનું ન મળતું હોય તો છોડને ક્યાંથી પાણી મળે, જેને કહી શકાય કે છોડમાં રણછોડ છે. પણ અહીંયા તો પાણીનો અભાવના કારણે ખેતી ની જે જમીન છે તેમાં તિરાડો પડેલી જોવા મળી રહી છે. આકાશમાં જે છે કાળઝાળ ગરમી વરસી રહી છે અને આ વરસત કાળઝાળ ગરમીમાં લૂક લાગવાની પણ ઘટનાઓ જોવા મળે છે, જેને લઈને 32 જેટલા ગામોમાં પાણીની સુવિધાના અભાવે ખેતીમાં જમીનમાં તિરાડો પડેલી જોઈ શકાય છે અને લોકો બપોરના સુમારે સુમસામ ખેતરો જોવા મળતા હોય છે, જે પૂર્વ પટ્ટો કહી શકાય. કપડવંજ તાલુકાના મધ્ય ગુજરાતનો પૂર્વ પટ્ટો જે નપાણિયા તરીકે વિસ્તાર છે તેવા વિસ્તારનો આ જમીનનું દ્રશ્ય છે કે જે જાણે કે જમીન તિરાડ પાડીને ખૂબ જમીનમાં મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. આ તિરાડો શોધવા માટે સરકાર પાસે નાણાં નથી, યા તો સરકારની પૂર્વગ્રહ પ્રવૃત્તિના કારણે 34 જેટલા ગામોમાં ખેતી જે વરસાદ પર આધારિત જ માત્ર ખેતી થતી હોય છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ તિરાડવાળા ખેતરો જોવા મળે છે. માત્ર કુદરત જ આ તિરાડોને સાંધી શકે છે. સરકાર પાસે કોઈ આયોજન આ તિરાડોને સાંધવા માટે નથી, જેને લઈને આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષથી મનાવી રહ્યા છે. પરંતુ પૂર્વ પટ્ટો નપાણિયા તરીકે ઓળખાતો અંતિસર ગરોડ જેવા 34 જેટલા ગામો છે જે બાલાસિનોર મત વિસ્તારમાં અને સંસદ સભા પંચમહાલમાં લાગુ પડતી હોય અને તાલુકા પંચાયત કપડવંજ તાલુકામાં લાગુ પડતી હોય અને જિલ્લા પંચાયત પણ કપડવંજ તાલુકો હોય, પરંતુ જ્યાં ધારાસભ્ય અને સંસદ સભ્ય પંચમહાલમાં લાગુ પડતો હોય તેવા 34 જેટલા ગામોની જમીનમાં તિરાડો પડેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. માત્ર વરસાદ જ આ તિરાડોને સાંધી શકે છે. બાકી કુદરત પર જ ભરોસો રાખેતા જે લોકો છે તે કુદરત પર આધારિત જ ખેતી કરે છે. બાકીની જે ખેતી છે તે સિંચાઈની સુવિધા ન હોવાના કારણે જમીન પડતર જોવા મળતી હોય છે ઉનાળો અને શિયાળામાં, અને પીવાના પાણી માટે આ વિસ્તારના લોકો વલખા પણ મારતા જોવા મળે છે. કાળઝાળ ગરમીમાં ખેતરોમાં સુમસામ જોવા મળી રહ્યા છે અને ખેતરોમાં મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે, જે મો ફાડીને ઊભી છે કે ક્યારે વરસાદ આવશે. નપાણિયા વિસ્તારમાં કોઈ ઉદ્યોગપતિ નથી કે નથી 10% ગ્રાન્ટ ભરવા માટે સક્ષમ ગ્રામ પંચાયતો,
જેથી લઈને જળ સંચય કરી શકે અને ઊંડા તળાવ બનાવી શકે અને પાણીનો સંગ્રહ કરી અને ઉનાળો અને શિયાળોમાં પાણી પૂરું પાડી શકે તેવો વિસ્તાર આ નથી. નથી કોઈ ઉદ્યોગપતિ કે નથી કોઈ એવા કર્મચારીઓ કે જે પોતાના પૈસા ખર્ચી અને પીવાના પાણીથી લઈને સિંચાઈની પાણીની સુવિધા ઊભી કરવા માટે સક્ષમ હોય, ત્યારે સરકાર પાસે પણ જાણે કે પૈસા ન હોય અને સરકારને જાણે કે પૂર્વગ્રહયુક્ત આ વિસ્તારને નપાણીઓ જ રાખવા માટેનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવો અને આ જ વિસ્તારને જાણે કે પૂર્વગ્રહથી વંચિત રાખવામાં આવતો હોય, ત્યારે છેલ્લા આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષથી મનાવી રહ્યા છે, પરંતુ અહીંયા આઝાદીનો અમૃત નહીં, અહીંયા તો માત્ર વેન્ટિલેટર કાર પાણીની સમસ્યા, ટીપા ટીપા પાણીની બૂંદ માટે તરસતા લોકો જીવન વ્યતીત કરતા જોવા મળી રહ્યા છે. નપાણીઓ વિસ્તાર રણીધણી વગરનો વિસ્તાર હોય તેવા આ વિસ્તારનું ક્યારે વિકાસ થશે તેની આતુરતાપૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે. મહત્ત્વની વાત કરવામાં આવે તો અહીંયા સિંચાઈના પાણીની સુવિધા માટે છેલ્લા 35 વર્ષથી અનેક લોકો અને અનેક સંસ્થાઓ પાણીની સમસ્યા દૂર કરવા માટે પ્રયાસ કરતા પોતાનું જીવન વ્યતીત કર્યું, અનેક રજૂઆતો કરી, કાગળના થોથા બનાવ્યા, નકશા બનાવ્યા, પ્લાન બનાવ્યા, પરંતુ એક પણ પ્લાન અહીંયા સફળ રહ્યો નથી. માત્ર સફળ રહ્યું હોય તો કુદરત જ, અને કુદરત જ આ તિરાડો પૂરવાનું કામ કરી રહ્યું છે છેલ્લા 75 વર્ષથી. ત્યારે હવે આવનાર સમયમાં સરકારની જ્યારે ચોમાસું શરૂ થતું હોય છે ત્યારે આ જ વિસ્તારનું દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો, તેમ લીલીછમ લીલોતરી જોવા મળતી હોય છે, પરંતુ અતિશય વરસાદ પડતો હોય છે ત્યારે ખેતીમાં બગાડ પણ થતો હોય છે અને ખેતીમાં નુકસાન પણ થતું હોય છે. અતિ વરસાદ પડે તો પણ મુશ્કેલી, અને વરસાદ ઓછો પડે તો પણ મુશ્કેલી, અને વરસાદ વધુ પડે તો પણ મુશ્કેલી, અને ચોમાસામાં વરસાદ પડ્યા બાદ માત્ર ચોમાસા આધારિત અહીંયા જ ખેતી થાય છે. બાકીના સમય શિયાળો અને ઉનાળામાં સિંચાઈના પાણીની સુવિધા ન હોવાથી ખેતીમાં ઉત્પાદન થતું નથી તેવો નપાણીઓ વિસ્તાર એટલે પૂર્વ પટ્ટો. આપ હાલમાં જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ચોમાસાનું દ્રશ્ય છે. ચોમાસા ગત વર્ષે ચોમાસામાં અતિશય વરસાદ પડવાથી બાજરીના પાકને નુકસાન થયેલું તે દ્રશ્ય છે, અને હાલમાં જે આપ બીજું દ્રશ્ય નિહાળી રહ્યા છો તે જમીનમાં તિરાડો પડેલું દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો તે ઉનાળાનું છે. આમ શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણે ત્રણ સિઝનમાં આ જે જમીન છે તે જમીનમાં પરિવર્તન જોવા મળતું હોય છે, તે પણ માત્ર કુદરત પર આધારિત જ આ પરિવર્તન જોવા મળે છે.